अगर तमने आ वीडियो सारो लागे तो थैंक्स पर जरूर क्लिक करजो अने तमारो प्रेम मोकलो। ફાઇનલી એ દિવસ આવી ગયો જેની રાહ જોતા હતા। દિવસ રાત લાઈટ ઓફ કર। તું તો દેખાઈશ કેવી રીતે। હવે આપણા લગ્ન થઈ ગયા છે, જોવાના નહીં જીવવાના દિવસો આવ્યા છે। કોણ બોલે છે? તારો દોસ્ત, મિત્ર, ફ્રેન્ડ, હા, તારા સપનાનો ધ્યેય। બે શું બોલે છે યાર, રોંગ નંબર છે યાર। નહીં નહીં નહીં, આ તો રાઈટ નંબર છે। તને એક વાત કહેવી છે। હા બસો જલ્દી। તારા લગ્નનું સપનું ક્યારે પૂરું નહીં થાય। હલો ક્યારે નહીં। હલો સારું, તાર બીજા જગાડીને પોતે ઊંઘી જશે। ઉપાડું? અરે ઉપાડું છું ભાઈ, ઉભારો નહીં યાર। યસ સ્વીટહાર્ટ, તું હજુ સુધી ઓફિસ નથી પહોંચ્યો? મેં તને કહેલું ને હું ક્યાં આવવાનું છું, હું નથી આવવાનું। હા પણ આજે તારે તારા પપ્પા સાથે વાત કરવાની છે, એ તો યાદ છે ને? એટલે એ તો મારા પપ્પા છે ને, એ તો હું વાત કરી લઈશ। હું તને આવું છું ને સાંજે મળવા, પછી આપણે નાઇટ આઉટ કરવાનું છે તે। ઓકે હા, તું તારા ઘરે વાત કરી લે, નહીં તો મારી લાઈફમાંથી આઉટ થઈ જઈશ, બાય। હલો હલો, ધમકી આપે છે? ફોન કટ થઈ જાય પછી તરત હિંમત આવી જાય છે। એ ચૂપ, ચુની કાકા મજામાં, બાજુવાળા કાંતામાં બધું મજામાં છે ને? બસ એટલું પૂછવા માટે ફોન કર્યો તો। હા જય શ્રી કૃષ્ણ। સારું કહેવાતું જ નથી, પહેલની પહેલ કેવી રીતે સોલ્વ થશે? હવે તો કંઈ જ દેવું પડશે।
હા પપ્પા હું શું કહું છું હે મને લગનની કંકોત્રી આવી ગઈ એટલે આવી ગઈ તો જજો હો શાંતિથી જજો અને જમીન આવજો પાછા આવો હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ યાર કેમ આ તો કેમ નથી હેલો હેલો આ કોણ માલજી કાકા બોલું હા બોલો માલજી કાકા બેટા કઈ મીરાને મળવા આવે છે પીવાનું તરત યાદ રહે છે તું કેમ અત્યાર સુધી કામ કરે જલ્દી કર ઉતાવળ કર ચાલ ગૂગલ મિની સ્ટોપ મરી ગયા મારો દાવ થવાનો છે તે તારા પપ્પા સાથે વાત કરી હા એટલે તારી પીની એક જ જગ્યાએ ચોંટી છે બીજી કોઈ વાત સુતતી જ નહીં તને એટલે નથી કરી એમ ને ટ્રાય કરો ને મેં એ તો છેલ્લા એક મહિનાથી કરે છે આમાં જવાની કેમ હતી એક મિનિટ અહીંયા તારી સાથે બેસીને વાત કરું છું ને હું વાત કર મારી જોડે ઘરે જઈને વાત કરીએ ઓકે ઘરે જઈને વાત કરીએ ચાલો હા ચાલો ચાલો ઘરે જઈને વાત કરીએ હા ચાલો હા છોડું જ નહીં છેક સુધી આય તું યાર આખો આઉટિંગનો પ્રોગ્રામ બગાડ નાખ્યો તે હવે મારો સુવાનો પ્રોગ્રામ છે એક મિનિટ હું ના પાડું છું હું વાત કરી લઈશ ને ભાઈ હિંમત તો છે નહીં ફાઇન નહીં કરતો વાત મને કંઈ વાંધો નથી પણ તારે મારી સાથે કોર્ટ મેરેજ કરવા પડશે તો ગાડી થઈ ગઈ જે કાપી નાખે મારા બાપા મને કાપી નાખે એ તો પછી તું સંબંધ કાપી નાખ કોણ જોડે બાપા જોડે મારી સાથે તે તારા પણ વાત કરી છું શું એટલે આ મેટરની તે તારા પપ્પા સાથે વાત કરી છે શું કામ કરું તું તારા ફેમિલીને ઇન્વોલ્વ કરવા માંગતો નથી મારા પપ્પાને ગામડાના લોકોથી સખત ચીડ છે તારા બાપાને એટલે એમનો વાંક છે ને બેસ બેસ ત્યાં આખી ફેમિલીને સાઈડ પર મૂકીને મારી સાથે કોર્ટ મેરેજ કરવા માટે તૈયાર છે જો એમાં એવું છે કે જોયું જોયું તું જ પાછો પડે છે કરાતા છે ભાઈ હે લગ્ન કરાય મમ્મી પપ્પાને ઇન્વોલ્વ કર્યા વગર લગ્ન કરાય ના કરાય યાર આટલું બધું પપ્પાની સામે બોલતો હોય તો ફાટા બેટા કયા વગર તારે કરવા નથી અને કહી તું શકતો નથી તો શું સમજવું મારે જો હું તને પહેલા જ કહી દઉં છું કે હવે હું આમ તારી સાથે અહીંયા નહીં રહી શકું આવતીકાલે સવારે તારે મને ડિસિઝન આપવું જ પડશે કાં તો તું ઘરે વાત કર કાં તો તારે મારી સાથે કોર્ટ મેરેજ કરવા પડશે જો તું આ બેમાંથી કોઈ પણ ઓપ્શન સિલેક્ટ નહીં કરે તો હું સમજી જઈશ કે તું મને સિલેક્ટ નથી કરતો પહેલ આઈ લવ યુ યાર તો પછી મેરેજ કરો અરે પણ ગુડ નાઈટ સવાર તો પડવા દે સૂરજ ઉગે તો કઈ ખબર પડે ગોઠવવાની ચા પીવી પડશે યાર હાલો તુલસી વાળી ચા થેન્ક યુ લો મસાની દવા ઓહો હજી ચાલે જ છે હા હા સરસ હા લીધી લીધી આના ગમી મને શું દવા અરે ના તારી વાત નથી કરતો આમની વાત કરું છું આ બંને જણા છે ને એમના મા બાપ ને કીધા વગર લગ્ન કરવાની વાત કરે છે કરાય ના કરાય ના 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 જોયું તો મને શું કહે છે મેં તો કહ્યું જ કે તું તારા ડેડ ને કહી દે હા કહી દો ને તમાર પપ્પા ને હા કહી દો કહી દો લગાવ ફોન લગાવ લોકર લો વાત લો એ લોકર લો કર લો હોશિયારી અલે વાત નથી કરી શકતો એ તો મોટી વાત છે યાર એટલે જ અમારે કોર્ટ મેરેજ કરવા છે ઓ ક્યાં ખોઈ ગયા ઓ તુલસી વાળી ચા ઓ મસાલી દવા તરત સાંભળી લેજો બે શબ્દ બોલો તરત સાંભળી લે બોલો અમારે શું કરવાનું છે આગળ શું કરો એટલે આગળ શું કરવાનું એ તો બોલો યાર ચાલો ચાલો ક્યાં અરે આ ચાલો એમ કહું છું હા લગન તો થતા રહેશે ચા પીઓ સુરભી છે ને હાથ થી અમે હૃદયથી કહું છું કે આજે મજા છે એ આદુની નહીં
પણ તારા હાથ ના જાદુ નીચે તમે જે અહીંયા જ છો? અહીંયા છીએ, અમારા લગ્ન નું આગળ કઈ કરો ને યાર. એક કામ કરો, કાલે તમે બધા ડોક્યુમેન્ટ લઈને કોર્ટ આવી જાઓ. પરફેક્ટ. હા, અરે પણ આમ મા બાપની હાજરી વિના લગ્ન કરશો? મા બાપના આશીર્વાદ વગર કરેલું કામ કોઈ સફળ નથી થતું. અરે મા મા, અરે ક્યા બાત, આશીર્વાદ લેવા જશું તો કામ થશે જ નહીં. હા, આશીર્વાદ લઈશું પણ એ પછી લઈશું. હા, અચ્છા એમ. ઈશ્વરના આશીર્વાદ. કોણ ઈશ્વર? ભગવાન, ભગવાન, ગોડ. બહુ જ ખર્ચો. તમે મારી વાત સાંભળો, આમ કાગળ ઉપર થયેલો સંબંધ લાંબો સમય સુધી નો ચાલે. તે કાગળિયા પર તમારું ઘર ટકી ગયું, અમારો સંબંધ નહીં ચાલે. વાહ, ક્યા વાત, ક્યા વાત, ક્યા વાત. કાલે મળ્યો ભાઈ. નહીં એટલે એમ બેસો, મારી પાસે એક જોરદાર આઈડિયા છે. અમે તમારો આઈડિયા શું કામ વાપરીએ? માની લો ને ભાઈ, ક્યારેક જ હાચો પડે. ઓકે, લઈ લીધી. મજા કેમ કરી? સરસ. આઈડિયા એ છે કે કાલે સવારે તમે બંને જણા વહેલા ઉઠો, પછી નહીં લો, નવા કપડાં પહેરો અને મંદિરે જાઓ. ભગવાનની સામે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે તમારો મેરેજ થાય. હા, ક્યાં પાસ તો લાગે આઈડિયા. હે, આ આઈડિયા તમને 20 મિનિટ પહેલા આવ્યો હોત ને તો અમે અત્યારે ઘરે હોત. ચલો ચા માટે. થેન્ક યુ. હા ભાભી, પણ જે આઈડિયા આપ્યો છે ને તમે, ચલ ને તોડે યાર ફટુડી. હા બોલી બોલી, કયો આઈડિયા આપ્યો મેં? મુખવાસમાં આજમો બરાબર શેકાયો નથી. હલો, હા મહારાજ, આ તમે છે ને એડ્રેસ મોકલી દો મંદિરનું, કાલે લગ્ન કરી જ નાખવાના છીએ. હા, પાક્કા પાય યાર. આઠ કાલે આપણા લગ્ન થઈ જવાના છે. કાલથી આપણે હસબન્ડ વાઈફ ફોર એવર. મજા આવી જવાની છે જીવનમાં. ઓ એમ તો કટલેટ ફોન ઉપાડ પહેલા. હસબન્ડ વાઈફ ફેર એવર, ફેર એવર. બોસ યાર. હલો માલજી બોલું. હા માલજી. તો હા બર આપણે પેલી વાત થઈ. એટલે માલજી કાકા, તમે યાર રોજ અલગ અલગ નંબર પરથી ફોન કરો છો. અરે મેં તમને કહ્યું તો ખરું, મારે મીરા સાથે લગ્ન નથી કરવા. અરે નાના હતા ત્યારે વાત જુદી હતી, અત્યારે હું મોટો થઈ ગયો છું. મોટો? અલ્યા મોટો, મોટો. લોહી પી ગયા છે ખબર. પીવાનું તરત સંભળાઈ જાય છે. કોણ છે અમલજી કાકા? અરે મારા બાપાના ફ્રેન્ડ છે, કે છે એમને દીકરી સાથે હું લગ્ન કરી દઉં. હવે એકચ્યુઅલી અમે નાના હતા ને ત્યારે અમે ઘર ઘર રમતા હતા, ત્યારે હું એનો વર બનતો હતો. ત્યારે મારા બાપાએ વચન આપી દીધું કે તમારી દીકરીના લગ્ન તો મારા દીકરા હારે જ થશે. ત્યારથી વાત પકડીને બેહી રહ્યા છે યાર. હાઉ સ્ટુપિડ. શું સ્ટુપિડ? હાઉ સ્ટુપિડ વાળી. ઓય મિસ મણિનગર, ઓય તમારું હસી ના ખાઈ. પ્રોબ્લેમ ઉપર હસી ના ખાઈ. આ તો કેવી માણસ છે યાર. ફોન ચાર્જમાં નાખું એટલે પતે વાત. બરો બરો, કોનું કામ છે? મારા દીકરાનું. પણ તમારા દીકરાનું કોક નામ તો હશે ને? આવજી આવજી. એવું તો અહીંયા કોઈ નહીં રહેતું. તું કોણ છે? હું અહીંનો વોચમેન છું. આ તો વોચમેન થઈને મારા દીકરાને ન ઓળખતો. હા કાકા, તમે આખું નામ કો તો ઓળખું ને. નામ શું છે? આવજી અરજી માથા ભારે. એક વાર કીધું ને, આવું અહીંયા કોઈ નહીં રહેતું. આ વેવલીનો માર ખાવાનો થયો છે. એ આગો રહે નહીં તો જીવથી જઈશ. વો કાકા, સોસાયટીના નિયમ પ્રમાણે આ ખોટું છે. અને એક તો દિવર તમે વેક્સિનનું સર્ટિએ નહીં બતાવતા. એ ફાટી પડ્યા. હવે મારા દીકરાને મળવા જાવ કે નહીં એ સરકાર નક્કી કરશે. હા હવે દૂર આઠ, નહીં તો આ મારો સુરત છે ને એ ઉપર ચડાવી દે. તમે આટલા આકરા નો થાવ ને. તમે તમારા છોકરા જોડે વાત કરાવજો મને. હવે તારી હારે છે ને મારી આ રમતુડી વાત કરશે. એટલે ધમકી આલો છો તમે? ધમકી વાળી ઊભી રે. તને હસવું આવે છે? ઓ મહારાણી આજો. કેવા કેવા લોકો આવી જાય છે. આવા લોકો સોસાયટીમાં તો શું એરિયામાં પણ આવે ને તો હું એરિયા છોડીને જતી રહું. સો ચીપ. કેવા જંગલી લોકો છે. આવું તો નહીં ચાલે. નોનસેન્સ. હે તું તું કેમ, કોણે લગાવે છે? પોલીસ ને. આવે દાદાગીરી થોડી ચાલે. અરે ના ભાઈ ના આવે. કેમ? અરે આપણે શું લેવા દેવા છોડ ને હવે. અરે એવું થોડી છોડાય. આવા ક્રિમિનલ ખુલ્લામાં ફરે તો બહુ રિસ્કી કહેવાય. ફોન લાવ. હું લગાવું છું ને. લગાવ ચાલ. હા હું લગાવું છું ને. ક્યાં જાય છે?
નંબર ડાયરીમ લખ્યો છે 100 હા એ ડાયરીમ લખ્યો છે મરી ગયા આને શું થયું શું થયું ખોલ અરે દરવાજો ખોલવો પડે કે શું કરે છે સ્વયં ખસ અરે અરે ખસ યાર મને દરવાજો ખોલવા દે હું કે ગાયબ થઈ ગયો